સમગ્ર ગુજરાતમાં દેશી ગોળનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાના તલાલા કોડીનાર અને ઉના તાલુકામાં થાય છે જો કે ખેડૂતો શેરડીના ભાવના અનુસંધાનમાં નિરાશ સાંપડી છે આ વિસ્તારમાં ઉના તલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતાં ખેડૂતોની શેરડીના ધાર્યા ભાવ મળતા ન હોવાને કારણે સ્થાનિક ખેડૂતોએ હવે દેશી ગોળ બનાવવાના રાબડા શરૂ કર્યા છે પરંતુ ગોળનો પણ ધાર્યો ભાવ મળતો નથી જેથી તેમને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ એક ટન શેરડીનો ભાવ હાલ સત્તરસો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ શેરડીનું ઉત્પાદન કરવામાં એક વીઘા દીઠ રૂપિયા પંદરસોથી વીસ હજારનો ખર્ચ થાય છે અને શેરડી પકવવામાં એક વર્ષનો સમય લાગે છે જેથી શેરડીના ભાવ ત્રણ હજાર ચૂકવાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે આ વર્ષની સિઝન નવેમ્બર મહિનાની અંદર પાંચ તારીખની આસપાસ શરૂ થઈ છે અને ગોળ છે આ વિસ્તારની અંદર ત્રણ પ્રકારનો બને છે પીળો ગોળ મધ્યમ પીળો અને લાલ ગોળ પીળા ગોળની અંદર વધુ પડતા કેમિકલો નાખીને વ્હાઇટનેસ ઉપર બનાવવામાં આવે છે એથી ઓછા કેમિકલવાળો પીળો ગોળ છે એ બે નંબર ગણાય છે અને જે ગોળની અંદર કોઈ વસ્તુ ઉમેરવામાં નથી આવતી કુદરતી પ્રકૃતિ મુજબ જે બને છે એને આપણે લાલગોળ કહીએ છીએ ભાવ ન મળવાને કારણે ખેડૂતો હવે શેરડીમાં ધીરે ધીરે કાપ મીક્યો છે ને રોકડિયા પાકો તરફ પીડા છે ઘઉં છે સણ્યા છે કારણ કે ગોળવા ગોળના ભાવ છે એ ઉપરથી વેપારીને આપતા ન હોય એટલે રાબડાવાળાને એમાં નુકસાન જાય છે રાબડાવાળાને મજૂર છે એ એમપીથી ને મહારાષ્ટ્રથી લાવવા પડે છે તો એનો ખર્ચ પણ વધે ઘણી વખત રાબડાવાળાના પૈસા પણ લોકો ખાઈ જાય છે આવા બધા ઘણા કારણોને હિસાબે રાબડા પણ આ વર્ષે ઓછા ચાલુ ખેડૂતો મેં શેરડી સોફી ઓછી કરી દીધી શેરડી મેં પંદર વીઘા વાય એ વીઘે બાર થી પંદર હાજર નો ખર્ચો થાય લાઈટ બિલ ને બધું એમાં ને બધા આવી જાય મજૂર ને એવી વીઘે